નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા વિડીયોમાં 8.5 સુધી જોયું, હવે 8.6, 8.7, 8.8, 8.9 અને 8.10 દરેકની પ્રતિજ્ઞા જોઈએ તો કે 8.6 ની અંદર એમ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગ્ય. દુભાગ્ય શબ્દ છે એની આપણે ખબર હોય, દુભાગ્ય એટલે કે બે સરખા ભાગ કરે. આપણે ચતુષ્કોણની આકૃતિ દ્વારા સમજીએ, આ ચતુષ્કોણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બી સી અને ડી એના વિકર્ણ દોરીએ તો કે એસી વિકર્ણ થાય અને બીજી વિકર્ણ થાય. પછી એમ કીધું વિકર્ણ પરસ્પર દુભાગ્ય, એનો મતલબ એવો સાહેબ કે અહીં એક બિંદુ નું નામ આપી દઈએ ઓ, તો કે બી થી માની ઓ અને ઓ થી માની ડી સરખા, એ થી માની ઓ ઈ અને ઓ થી માની સી એ બંને સરખા. પછી એની પ્રત્યેક વિધાનમાં 8.7 માં એમ કીધું કે જે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગતા હોય, કે જે ચતુષ્કોણમાં વિકર્ણ છે એકબીજાના બે સરખા ભાગ કરે તો એ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. એને આપણે શું કરશું તો કે પ્રેક્ટિકલ લખી નાખી અહીંયા કેવી રીતે લખશું તો કે ભાઈ એ ઓ બરાબર ઓસી અને બીજું તો કે દ્વિતીયાંશ આખે આખું એસી. હવે ક્યારેક તમને પ્રશ્ન એવી રીતે કરી શકે ભાઈ જો એ ઓ જ એસી છે, તમને એમ પૂછે એસી બરાબર 10 હોય તો એ ઓ શોધો, તો આપણે આ પરિણામ મૂકી એઓ બરાબર 1/2 એસી, તો આપણે શું મળી જાય એઓ નું માપ આપણને મળી જાય. એવી રીતે કેટલું થાય કે 5, કેટલું થશે 5. કેવી રીતે તો કે વિધાન મૂકી તો કે એઓ બરાબર 1/2 એસી, 1/2 એસી ની જગ્યાએ 10 મૂકી દો, કેટલા મળી ગયા આપણને તો કે એઓ બરાબર 5. આ રીતે આપણે દાખલાને કરી શકીએ. એવી રીતે બીજા વિધાનમાં લખી નાખી ભાઈ ડીઓ બરાબર ઓડી બરાબર 1/2 બીડી, એઓ બરાબર ઓડી એને બરાબર 1/2 બીડી. એટલે આમાં પણ આપણે આવી રીતે દાખલા સ્વરૂપે અથવા એક માર્કમાં પ્રશ્ન કરી શકીએ. તો આપણે આવું વાક જોઈએ 8.6 અને 8.7 આ બંને વિધાન એમ કહેવા માંગે છે કે સમાંતર બાજુ જો ચતુષ્કોણ હોય તો એના વિકર્ણ બે એકબીજાને શું કરશે તો કે દુભાગશે. દુભાગશે નો મતલબ શું થાય તો કે બે સરખા ભાગ કરશે. હવે 8.8, 8.8 એમ કે જે ચતુષ્કોણની સામેની બાજુઓ ને કોઈ એક જોડ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કોઈ એક જોડ કેવી હોય તો કે એક જોડ સમાન અને સમાંતર હોય તો એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. એને પણ આપણે કેવી રીતે આપણે દર્શાવશું તો કહેજો કોઈ ચતુષ્કોણની અંદર એક બાજુની જોડ, એટલે કે હું આ ચતુષ્કોણમાં એમ કહું કે ભાઈ એબી બરાબર એબી સામે કોણ થાય તો કે સીડી, એબી બરાબર સીડી અને એબી સમાંતર સીડી થતું હોય, એટલે કે જે બાજુ સમાન છે એ સમાંતર છે એવું થતું હોય તો એવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. આકૃતિમાંથી આપણે મગજ કહું છે કે જે બાજુની જોડ કેવી હોય સમાન હોય અને એ જ બાજુની જોડ કેવી નીકળવી જોઈએ તો કે સમાંતર હોય, એકબીજાને છેદે ને એ એટલે કે સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે 8.8. હવે 8.9 એ થોડો અલગ છે, કારણ કે અત્યાર સુધી આપણે શું કર્યું સમાંતર બાજુ ચતુષ્કોણના જ બધા નિયમ જોયા. હવે આપશે 8.8 ની અંદર ત્રિકોણ, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે. આનાથી એક પરિણામ સરસ મજાનું તૈયાર થાય, એ પરિણામથી આપણે દાખલાને પણ ગણી શકીએ. જો ત્રિકોણ એ બી અને સી આપણે એમ કહેવા માંગે છે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે કે એબી નું મધ્ય બિંદુ ઈ અને એસી નું મધ્ય બિંદુ એફ, એને જોડતો એક રેખાખંડ, એ બંને બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર, ત્રીજી કઈ બાજુ થાય તો કે બીસી, એને કેવો દે સમાંતર, એટલે કે ઈ એફ સમાંતર બીસી, મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર બિંદુ,
સમાંતર છે અને તેનાથી અડધો છે મતલબ તો કે જો આ 5 હોય તો આ કેટલો થાય 10 આ રીતે પણ આપણે પ્રશ્ન પૂછી શકે અહીં આપણે વિધાન બનાવી દઈશું તો કે જ્યારે ત્રિકોણમાં કોઈ બે મધ્યબિંદુને બે બાજુના મધ્યબિંદુને છેદે તો કે EF બરાબર 1/2 BC આના ઉપર આપણે શું ચાલે મળે તો કે બીજાના માપ આપણને મળી શકે BC નું માપ આપ્યું એટલે EF શોધવાનું કે તો પણ મળે અને EF નું માપ આપ્યું BC શોધવાનું કે તો પણ આપણને મળે એટલે કે આ પ્રમાણે 8.9 પર છે આ વિધાન આપણને આવડવું જોઈએ ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય તો કે સમાંતર હોય અને તેનાથી અડધો હોય કેવો હોય તો કે સમાંતર અને તેનાથી અડધો હોય હવે એના પછી ત્રિકોણની એક બાજુનું મધ્યબિંદુ બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને મધ્યભાગે અહીંયા કેવી આકૃતિ આપણે તૈયાર કરશું તો અહીંયા આવી એક આકૃતિ નાનકડી દોરીએ એ B અને C મધ્યબિંદુ E A B અને C મધ્યબિંદુ AB નું એક કે એક બાજુનું મધ્યબિંદુ બીજી બાજુને સમાંતર બીજી એક બાજુ કઈ થાય તો કે એક આયા દોરી નાખી એક વધારાની એક બાજુ એના નામ આપી દઈ D અને શું થાય તો કે AB ને સમાંતર CD અહીં લખશું ભાઈ AB સમાંતર CD હવે ઈ માંથી પસાર થતો એટલે કે ત્રીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દોભાવે તો કે ઈ માંથી એક સમાન એક રેખા દોરી આપણે તો કે ત્રીજી બાજુ એટલે કે આ ત્રીજી બાજુ થઈ ત્રિકોણની એને શું કરે તો કે દોભાવે અહીંયા આપણે નામ આપી દઈ F તો કે ત્રિકોણની એક બાજુનું મધ્યબિંદુ ઈ બાજુને એક સમાંતર એક રેખા અને ઈ માંથી દોરેલો રેખાખંડ ત્રીજી બાજુને ત્રીજી બાજુને શું કરશે તો કે દુભાગે દુભાગે નો મતલબ શું થાય તો કે બે સરખા ભાગ તો આમ પરિણામ નીકળે છે AF બરાબર AF બરાબર FC અને બીજું તો કે ભાઈ 1/2 ચાલો અહીંયા શું થશે આ પરિણામ આપણે લખતા તો કે AF બરાબર FC 1/2 આખા કોર એટલે કે AC આ રીતે આપણે દરેક 8.6 થી માંડી અને 8.10 સુધીના દરેક પ્રમેયની આપણે ચર્ચા કરી ફરીથી એક વખત કહી દઉં કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે એનો મતલબ શું થશે તો કે બે સરખા વિકર્ણ છે એ ભાગ થશે એટલે આપણે બે પરિણામ લેવા કે આ એનું પ્રત્યેક વિધાન છે જે ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને દુભાગતા હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુ છે એ સમાન હોય એટલે કે જે બાજુની સમાન કીધી અને એને જ હું સમાંતરમાં આપતો હોય ચતુષ્કોણ એવા ચતુષ્કોણને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય પછી તો કે આ મધ્યબિંદુ નું થઈ ગયું આ મધ્યબિંદુ ના પ્રમેય છે શું છે મધ્યબિંદુ ના પ્રમેય અલગ પાડવા આવતો નકર કઈ જરૂર છે 8.8 પછી 8.9 મધ્યબિંદુ ના પ્રમેય શું કહે છે તો કે જે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય તેનાથી શું હોય તો કે અડધો ખૂણો આપણે આકૃતિ દ્વારા સમજી લીધું કે AB અને AC નું મધ્યબિંદુ F અને E છે અને જોડી દીધો રેખાખંડને તો એ શું થાય ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર હશે અને એનાથી અડધો પણ હશે એટલે આપણે પરિણામ લખ્યું EF બરાબર 1/2 BC BC નું માપ આપ્યું હોય તમને કે AF ગોતો તો જડી જાય અને EF આપ્યું હોય BC ગોતવાનું કે તો પણ આપણને જડી જાય પછી બીજો મધ્યબિંદુ નો પ્રમેય કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ માંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે એટલે કે બે બાજુનું એક શું કીધું તો કે ભાઈ સમાંતર હોય બીજી બાજુ એક એબી નું મધ્યબિંદુ ઈ એને સમાંતર દોરવી છે તો એબી નું સમાંતર આપણે ત્રીજી બાજુ લીધી સીડી એટલે કે સીડી અને એબી ને સમાંતર એક મધ્યબિંદુ માંથી એક રેખા દોરવી ત્રીજી બાજુ એટલે કે એસી જે ત્રીજી બાજુ એને મધ્યબિંદુ માં છેદશે તો AF અને FC બે તૈયાર છે એટલે AF બરાબર FC 1/2 તો કે આખા આખું 1/2 AC આ રીતે આપણે આ પ્રમાણે દરેક 8.1 થી માંડી અને 8.10 સુધીના દરેક પ્રમાણે પ્રતિજ્ઞા સમજી અને એના
જે સાબિતી સાથે વર્ણવવાનું હતું તે પણ આપણે વર્ણવી લીધું. હવે આપણે દાખલા જોશું. દાખલા નંબર 8.1 ની અંદર, સોરી 8.1 ની, ચાલો આપણે 8.1 નો પહેલો દાખલો જોઈએ. જે આપણે આખા ચેપ્ટર ની અંદર એક જ દાખલાને મહત્વ આપ્યું છે અને તે કોષમાં રાખેલો છે. એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપ નો ગુણોત્તર, ગુણોત્તર આપણને આપી દીધો 3m 5m 9 અને જેમ તે. તો આ ચતુષ્કોણ ના બધા જ ખૂણાના માપ આપણે મેળવવાના હોય તેમ ગુણોત્તર આપે એટલે પહેલું કામ એ કરવાનું કે ધારણા કરી લેવાની. ધારો કે આપણે ખૂણાના માપ કે નામ કઈ આપ્યું નથી, ચતુષ્કોણ નું નામ પણ નથી આપ્યું. તો આપણે ચતુષ્કોણ એબીસીડી માટે નથી, ચતુષ્કોણ એબીસીડી માટે શું લખશું? તો કે માપ ખૂણો એ બરાબર પેલો ખૂણો, તો કે પેલો માપ, તો કે 3x. માપ ખૂણો બી બરાબર 5x. માપ ખૂણો સી બરાબર 9x અને માપ ખૂણો ડી બરાબર 13x. શું કરવાનું? પેલો ખાતો કે નામ નથી આપ્યું, નામ આપ્યું તો ઇનામ રાખવાનું નથી આપ્યું. તો આપણે એબીસીડી ની ધારણા કરીને દરેક ખૂણાનો માપ, આ પેલાનું પેલો એ, બીજાનું બી, સી અને ડી, અને બધાને શું લગાડી દેવાનો? x 360 તો આપણે લખશું તેથી માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી પ્લસ માપ ખૂણો ડી બરાબર 360. એની જગ્યાએ કેટલા લખવું? તો કે 3x, પછી 5x, પછી 9x, પછી 13x બરાબર 360. પોતપોતાના બધા ખૂણાના માપ લખી નાખ્યા. કેટલા થાય? તો કે 3 ને 5 8 8 ને 9 17 17 ને 13 30. x 360 બરાબર 360 હવે 360 ગુણાકાર બાજુ જોઈએ તો આપણે x નું માપ જાણીએ લખી નાખી તો કે x બરાબર 360 ભાગ્યા 30 તો x બરાબર કેટલા આવશે તો કે 12 3 36 એટલે કે 12 x બરાબર આપણને મળ્યા 12. હવે આપણે ખૂણાના માપ ધારણા કરી દઈએ, એમાં કિંમત દાખલ કરી તો કે માપ ખૂણો a બરાબર કેટલા થાય તો કે 3x તો 3 ગુણ્યા 12 થાય 36 માપ ખૂણો એવી રીતે b મેળવી લે b માં કેટલા થાય તો કે 5x તો કે 5x x ની કિંમત દાખલ કરીએ તો કે 12 વત્તા ને 60 માપ ખૂણો c 9x 9 ગુણ્યા 12 નો 1 એ 60 માપ ખૂણો c સોરી માપ ખૂણો d બરાબર 13x. 13 ગુણ્યા 12 અને વળી નો આવે તો આપણે શું કરશું? ગુણાકાર કરી લેશું. 12 3 36 36 નો છગડો ઉધા પડી 3 12 ને 3 15 કેટલો થશે? 156 અંશ. આ રીતે દરેક દાખલાના આવી રીતે આપણે ગુણોત્તર આપી દઈએ તો આપણે શું કરી શકીએ? તેના ખૂણાના માપ મેળવી શકીએ.